गुड मॉर्निंग बालको, जय श्री कृष्ण। कलरा मॉडल स्कूल यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। केम छो બધા? મજામાં છો ને? તો ચાલો, આજે તારીખ 16 12 મંગળવાર, જેમાં ધોરણ 7 માં કયો વિષય આવશે? સામાજિક વિજ્ઞાન, જેમાં આપણો અધૂરો પાઠ કયો છે? આપત્તિ અને વ્યવસ્થાપન, જેમાં આપણે આપત્તિ વિષયની જાણકારી મેળવી રહ્યા હતા, જેમાં આપત્તિ બે પ્રકારની હોય છે, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ। જેમાં કુદરતી આપત્તિ એટલે જે કુદરત દ્વારા જે ઘટના રચાય છે, જેની અસર જનજીવન ઉપર થાય છે, જેના કારણે લોકોને ભારે નુકસાન વેઠવું પડે છે, એવી જ રીતના માનવસર્જિત આપત્તિ, કોઈ એક માણસની ભૂલ આજુબાજુના બધા જ માણસોને ભોગવવી પડે, જેને માનવસર્જિત આપત્તિ કહે છે। અને આ બધી આપત્તિ કેવી છે? ભારે વિનાશકારી અને નુકસાનકારી છે। તો ચાલો, જેમાં આપણે આ કુદરતી આપત્તિઓનો શીખી રહ્યા હતા, જેમાં આપણે આગળ ત્રણ આપત્તિ વિશે શીખ્યું હતું, ભૂકંપ, વાવાઝોડું અને સુનામી। એવી જ રીતના એક આપત્તિ છે જેનું નામ છે પૂર। આ જે પૂર આવે છે એ પણ ભારે વિનાશકારી અને લોકોને ખૂબ જ મોટી નુકસાન કરીને જાય છે। હવે કઈ રીતના ગજાવું સમજીએ? એક દ્વારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂવિસ્તારમાં જળમગ્ન થવું તેને પૂર કહે છે। ચોમાસાના સીઝન દરમિયાન એક ધારો સતત વરસાદ પડે છે, અતિવૃષ્ટિ થાય છે, જેના કારણે ડેમ, નદી, નાળા, તળાવ બધું છલકાઈ જાય છે, અને એમ એનું જે પાણી છે, વધારાનું પાણી એ ક્યાં ભરાય છે? આજુબાજુના વિસ્તારોમાં ભરાય છે, અને એ વિસ્તારોમાં જે રહેતા લોકો છે એને આ ભારે નુકસાની થાય છે, તો એને શું કહે છે? પૂર કહે છે। સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ। સામાન્ય રીતે આપણે આ ઘટનાને કેની સાથે જોડીએ છીએ? નદી સાથે। આપણે એવું વિચારીએ છીએ કે ખૂબ જ વરસાદ અતિવૃષ્ટિ થવાને કારણે જે નદી છે એ નદી બધી કેવી થઈ જાય છે? છલકાઈ જાય છે, અને નદીમાં ઘોડા પૂર આવે છે, નદી એ પાણીનો સંગ્રહ કરી શકતી નથી, અને એના આજુબાજુના જે કિનારાના વિસ્તારો હોય છે એ બધા વિસ્તારો કેવા થઈ જાય છે? જળમગ્ન, એટલે કે એ વિસ્તારોમાં પણ એનું પાણી આવે છે, પણ એવું નથી। તો શું છે? તો જો પૂર માટે કુદરતી ઢોળાવોને અવગણી કરાયેલા બાંધકામ, કુદરતી જળ ટીપાના માર્ગોમાં અવરોધ જેવા માનવસર્જિત કારણો પણ જવાબદાર છે। હવે આ પૂરના માટે ખાલી એક નદી જવાબદાર નથી, એના માટે આપણે જે અવરોધો બનાવ્યા છે, જે માનવસર્જિત અવરોધો છે એ પણ જવાબદાર છે। હવે કઈ રીતના? તો નદી વિસ્તારો પર, નદી વિસ્તારોની આજુબાજુમાં જે કુદરતી ઢોળાવો હોય છે એ ઢોળાવોને લેવલમાં લાવી એની ઉપર આપણે બાંધકામ કરીએ છીએ। હવે ઢોળાવો કેના કારણે, કેના માટે હોય છે? કે નદીનું પાણી છે, જો નદીમાં ઘોડા પૂર આવે અથવા નદીનું પાણી, નદીમાં ખૂબ જ પાણી વધી જાય, તો આજુબાજુના વિસ્તારોમાં એ ઢોળાવ હોય તો એ આજુબાજુના વિસ્તારોમાં જઈ શકે નહીં, પણ અત્યારે આપણે એ કુદરતી ઢોળાવોને આમ સીધો લેવલમાં લાવીને એની ઉપર પણ બાંધકામો કર્યા છે, જેના કારણે ત્યાં પાણી અટકતું નથી અને આજુબાજુના વિસ્તારોમાં ફેલાઈ જાય છે। એવી રીતના ગંદા પાણીના નિકાલ માટે શહેરોમાં ખાડીઓ બનાવવામાં આવી છે। હવે સમય જતા એ ખાડીઓ પહેલા કેવી હતી? ખુલ્લી હતી, હવે સમય જતા રોડ, રસ્તાઓ અથવા કંઈ પણ બાંધકામ ને એવું કરવું હોય તો એ ખાડીને શું કરી દીધું છે? પુરાણ કરીને એને બંધ કરી દેવામાં આવી છે। હવે એ પાણી, હવે આવું કંઈ થાય, પૂર આવે તો એ પાણી અથવા એ ગંદુ પાણી છે એ ખાડીઓ સંગ્રહ કરી શકતી નથી, અને એ ક્યાં આવે છે? આજુબાજુના વિસ્તારોમાં છલકાઈને, જે ગટરો દ્વારા છલકાઈને આજુબાજુના વિસ્તારોમાં ભરાય છે, અથવા ખૂબ જ વરસાદ પડે તો એનું પાણી ક્યાં રહે છે? રસ્તા ઉપર રહે છે, અને એને એ ખાડી દ્વારા, જે ગટર દ્વારા જે નિકાલ થતો હોય એના દ્વારા થવામાં ખૂબ જ સમય લાગે છે। એવી જ હવે મુંબઈની વાત કરીએ, મુંબઈમાં ખાડીઓ જે હતી એને શું કરી દેવામાં આવ્યું છે? એને બંધ, પુરાણ કરી દેવાય, એને બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે જો મુંબઈમાં વરસાદ પડે તો મુંબઈમાં વરસાદ છે, વધારાનું પાણી છે એ ગટરો સંગ્રહ કરી શકતી નથી, એના કારણે 10-15 દિવસ એ જે વરસાદી પાણી હોય છે એ રસ્તા ઉપર એમને એમ ભરાયેલું રહે છે। મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે, તો મેં
નહીં જે છે પણ નાના પ્રમાણમાં ગટરો છે જે પાણી એટલું બધું પુષ્કળ પ્રમાણમાં પાણી સંગ્રહ કરી શકતી નથી જેના કારણે આ ગંદુ પાણી ક્યાં ભરાઈ રહે છે રસ્તા ઉપર ભરાઈ રહે છે તો ખ્યાલ આવ્યો અતિવૃષ્ટિ એક દાડો વરસાદ પડવાના કારણે જે પાણી આવે છે નદી નાળા જે સલકાઈ જાય છે એને શું કહેવાય છે પૂર કહેવાય છે હવે પૂર સમયે આપણે પૂર આવે તો એ સમયે આપણે કેવી સાવચેતી રાખવાની છે તો પૂર આવ્યા પહેલા તમને પૂરની અગાઉથી જાણકારી મળી રહે છે કે ચાલો ખૂબ જ એકદમ સતત વરસાદ પડવાનો છે પડી રહ્યો છે જેના કારણે આપણી આજુબાજુની નદીઓ છે એમાં પૂર આવવાની સંભાવના છે તો પૂર પહેલા આપણે કેવી કેવી સાવચેતી રાખવી ત્યાર પછી પૂર આવી ગયું છે આપણા આજુબાજુના વિસ્તારનું પાણી ભરાઈ ગયું છે તો એ દરમિયાન આપણે કેવી સાવચેતી રાખવાની અને એ પૂરના પાણી ઓસર્યા બાદ એટલે કે પૂરનું જે પાણી છે એ ચાલ્યું જાય એ સમય દરમિયાન આપણે કેવી સાવચેતી રાખવી એની અહીંયા પોઈન્ટ આપેલા છે એ આપણે સમજવાના છે હવે આવી જ રીતના સુરત શહેરમાં 2006માં ભયાનક પૂર આવ્યું હતું જેને એ પૂરના કારણે તાપી નદીમાં જે પૂર આવ્યું હતું એ પૂરના કારણે સુરતના મોટાભાગના વિસ્તારો પાણીમાં કેવા થઈ ગયા હતા જળમગ્ન થઈ ગયા હતા અને આ આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે સુરતને ઘણો સમય લાગ્યો હતો કારણ કે પૂર ઓસરી પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ફેલાય છે ઘણા લોકો એવા હોય છે જેને પોતાનો ઘરનો જે સામાન હોય છે માલ સામાન એ બધો પૂરના પાણીમાં ખોઈ બેસ્યા હોય છે ઘણા લોકો પોતાના સ્વજનોને પણ ખોઈ બેસ્યા હોય છે એવી રીતના ઘણા બધા પ્રશ્નો અથવા ઘણા બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે હવે જુઓ પૂર સમયે રાખવાની સાવચેતી તમને પૂર આવવાની સંભાવના છે એવી તમને અગાઉથી જાણકારી મળી ગઈ તો તમારે શું કરવાનું તો સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહો તમે જે જગ્યાએ રહો છો ત્યાં પૂર આવવાની કેવી સંભાવના છે એ આપણે જાણકારી અગાઉથી મેળવી લેવી ઊંચા વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન ક્યાં સ્થળાંતર કરો હવે તમને એમ સમાચાર મળે છે કે ચાલો આ વિસ્તારમાં પૂર આવવાનું છે તમે જે જગ્યાએ રહો છો એનાથી ઊંચા વિસ્તાર કયા છે એ વિસ્તારોની તમારે અગાઉથી જાણકારી રાખવી કે ચાલો આ વિસ્તારમાં પૂર આવવાનું છે તો આપણે જે ઊંચા વિસ્તારોની જે જાણકારી રાખી એ વિસ્તારોમાં આપણે સ્થળાંતર કરી શકીએ પૂરની તંત્ર દ્વારા આપાતી ચેતવણી મુજબ વર્તો હવે આવી કંઈ પણ આપત્તિ આવે તો આપણને તંત્ર ઘણી બધી માહિતી આપી છે સાવચેતી રાખવાના પગલા આપણને દર્શાવે છે કે આ પૂર આવે તો આવું કરવું આ રીતના વર્તન કરવું ઘરની અંદર રહેવું અથવા કોઈ સલામત જગ્યા પર સ્થળાંતર કરવું તો એ પ્રમાણે તમારે વર્તન કરવું ત્યાર પછી પૂર દરમિયાન શું કરવું પૂર આવ્યા આપણે આજુબાજુના વિસ્તારોમાં પૂરના પાણી આવી ગયા હોય તો એ દરમિયાન આપણે કેવી કેવી સાવચેતી રાખવી તો જો ઘરના ગેસ અને વીજળીના જોડાણો કેવા બંધ કરી દેવાના કેમ કારણ કે પૂર્ણ પાણી જો આપણા ઘરમાં આવ્યું હોય તો એ દરમિયાન વીજળી ઉપકરણ શરૂ હોય તો આપણને કરંટ લાગવાની સંભાવના રહે છે તો એ દરમિયાન આપણે જે ઉપકરણો જે વીજળીના ઉપકરણો જે હોય એ આપણે બંધ કરી દેવા ત્યાર પછી ગેસનું જોડાણ હોય એ પણ બંધ કરી દેવું ત્યાર પછી એવું કહે છે આજુબાજુના વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ ગયા હોય અને તમે તમારું વાહન પૂરમાં ફસાઈ ગયું હોય તમે રસ્તે કોઈ રસ્તે વાહન દ્વારા જઈ રહ્યા હોય મોટા વાહન દ્વારા જઈ રહ્યા હોય એ દરમિયાન આજુબાજુના વિસ્તારમાં તમે પાણી જો અને એ પાણીમાં તમે ફસાઈ ગયા હોય તો તમારે શું કરવાનું તો તમે જે ગાડીમાં બેઠા હોય એ ગાડીમાંથી તરત જ બહાર નીકળી જવાનું ત્યાર પછી શું કહે છે 7-8 વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાસ બહાર નીકળવાનો પ્રયત્ન કરો જો તમે એક જૂથમાં હો તો તમારે એકબીજાનો હાથ પકડીને એ જે પાણીનો પ્રવાહ હોય છે એ પ્રવાહમાંથી બહાર નીકળવાની કોશિશ કરવાની ત્યાર પછી તમે ગામડે રહેતા હો તો ગામડે તો તમારે એ દરમિયાન શું કરવાનું તો પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો હવે ગામડે રહેતા હોય એ લોકોની સાથે ઢોર ઢાંખર પણ હોય છે આપણે તો સહી સલામત જગ્યાએ પહોંચી જઈએ પણ પ્રાણીઓનું શું તો તમને પૂર આવવાની તમને અગાઉથી ખ્યાલ આવી જાય અથવા પૂર આવી ગયું પૂરના પાણી તો તમારા જે ઢોર પ્રાણીઓ હોય છે ગાય ભેંસ કે જે હોય એને તમારી જે ખીલે તમે બાંધી રાખતા હોય ત્યાંથી તમારે છોડી મૂકવાના જો એ છૂટા હશે તો પોતાનો બચાવ
કરી શકશે। હવે એમ કે છે પૂરના પાણી ઓસર્યા બાદ શું કરવાનું, તો પૂરના પાણીથી બનાવેલા ખોરાક ન ખાશો। હવે પૂરનું પાણી ચાલ્યું જાય, આજે હવે નદીનું જે પાણી આવે છે પૂર સ્વરૂપે, એમાં પાછું બધું પાણી મિક્સ હોય, ગંદુ હોય, કેમિકલ યુક્ત હોય, ખરાબ હોય, સારું હોય, તો એવા પાણીથી બનાવેલો ખોરાક ખાવો નહીં। પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લો, એટલે કે પાણીને ફિલ્ટર કરેલું એવું પાણી હોય એને આપણે ઉપયોગમાં લેવાનું। રસ્તા ખુલ્લા થયાની જાણકારી વગર બહાર ના જશો। તમને તંત્ર તમને સૂચના આપે કે ચાલો આ અહીંયાથી આ આ જગ્યા પર જવાનો જે રસ્તો છે નદી ઉપરનો અથવા નદી પાસેથી ગુજરતો રસ્તો, આ રસ્તો હવે સારો થઈ ગયો છે અથવા અહીંયા જવા માટેની તમને જાણકારી આપે તો જ જવાનું। જો તંત્ર દ્વારા તમને સૂચના ન મળે કે અહીંયા તમારે જવું નહીં તો તમારે બહાર નીકળવાનું નહીં। સાપ વિછના ઉદ્રવ સામે સજાગ રહો। હવે પૂરના પાણી દરમિયાન જો નદીનું પાણી છે એ પાણી તમારા ઘરમાં ઘૂસી ગયું હોય તો હવે એની સાથે બીજા જીવજંતુ આવવાની પણ સંભાવના રહે, કારણ કે નદીની અંદર ઘણા બધા સાપ વીછી ને એવા જીવજંતુ રહેતા હોય। હવે એ દરમિયાન એ જે નદીનું પાણી ઘરમાં પ્રવેશે એ દરમિયાન એ જીવજંતુ ગમે ત્યાં આશરો લે છે, તો હવે તમે ઘર સાફ કરો તો એ દરમિયાન સાપ વીછી એનાથી તમારે સાવચેત રહેવું। તો પૂર એટલે આપણે આ વિડીયોમાં શું જોયું, પૂર એટલે શું, પછી પૂર સમયે રાખવાની સાવચેતી, તમને અગાઉથી જાણકારી મળી જાય કે પૂર આવવાનું છે તો એ દરમિયાન શું કરવું, પૂર આવે ત્યારે શું કરવું અને પૂરના પાણી ઓસર્યા બાદ શું કરવું એની આપણે જાણકારી મેળવી। હવે પછીનો જે આગળનો ટોપિક છે દુષ્કાળ, એ આપણે આગળના વિડીયોમાં જોઈશું। હવે આને લગતું જે હોમવર્ક છે એ હું તમને ફોટા દ્વારા મોકલીશ, જે તમારે સમાનની પાટીબુકમાં સારા અક્ષરે લખી પાકું કરવાનું છે। જય શ્રી કૃષ્ણ।